ખુશી માટે યોગ નાદ યોગ આધુનિક વિજ્ઞાન તમારી સામે સાબિત કરી રહ્યું છે કે આખું અસ્તિત્વ એ કંપન માત્ર છે જ્યાં કંપન હોય છે ત્યાં ધ્વનિ હોવાનો જ એટલા માટે આ આખું અસ્તિત્વ એક ધ્વનિ છે ધ્વનિઓના આ જટિલ સંગમનો મૂળ ધ્વનિ છે તમે તમારી જીભનો ઉપયોગ કર્યા વિના ફક્ત આ ત્રણ જ ધ્વનિઓને મોઢામાંથી કાઢી શકો છો તમારા તાળવામાં તમારી જીભને જુદી જુદી જગ્યાએ રાખીને તમે આ ત્રણ ધ્વનિઓને ભેગા કરી શકો છો અને બીજા તમામ ધ્વનિઓને બનાવી શકો છો આ ઉ અને ઊ એ બધા ધ્વનિઓનો આધાર છે જેનું તમે ઉચ્ચારણ કરી શકો છો એમને મૂળભૂત ધ્વનિઓ અથવા સાર્વભૌમિક ધ્વનિઓ કહેવામાં આવે છે જો તમે આ ત્રણ ધ્વનિઓને સાથે બોલશો તો આઉ ધ્વનિ ઉત્પન્ન થાય છે આપણું તંત્ર ફક્ત આ ત્રણ ધ્વનિઓને જ કુદરતી રીતે ઉત્પન્ન કરી શકે છે જો તમે આ ત્રણ ધ્વનિઓનો સચેત રહીને અને સાવધાનીપૂર્વક ઉચ્ચાર કરશો તો તમારા શરીરના વિભિન્ન પાસા સક્રિય અને ઉર્જાવાન બની જાય છે તમે અનુભવશો કે તમે આ ધ્વનિનો ઉચ્ચાર કરો છો તો કંપન નાભીની બરાબર નીચે શરૂ થઈ અને પછી આખા શરીરમાં ફેલાઈ જાય છે કારણ કે અહીંયા જ બધી બોતેર હજાર નાડીઓ અથવા ઉર્જાના માધ્યમ મળે છે અને આખા શરીરમાં ફેલાઈ જાય છે આ શરીરનું જાળવણી કેન્દ્ર છે આ ધ્વનિનો ઉચ્ચાર એને મજબૂત કરે છે જો તમે ઉ ધ્વનિનો ઉચ્ચાર કરો છો તો તમારું ધ્યાન એ બિંદુ ઉપર જશે જ્યાં પાંસળીઓ મળે છે એની બરાબર નીચે એક નરમ સ્થાન હોય છે કંપન અહીંયાથી શરૂ થાય છે અને ઉપરની તરફ જાય છે જ્યારે તમે ઊં ધ્વનિનો ઉચ્ચાર કરો છો તો કંપન તમારા ગળાના ખાડામાંથી શરૂ થાય છે અને શરીરના ઉપરના ભાગોમાં ફેલાઈ જાય છે જો તમારી સામાન્ય રચના નબળી હોય તો તમે વારંવાર માંદા પડો છો ખાસ કરીને જે બાળકોમાં ધ્યાનના અભાવની નબળાઈ હોય છે રોજ થોડી મિનિટ આ ધ્વનિઓના ઉચ્ચારથી ઘણો જ ફરક પડે છે આ ધ્વનિઓના ઘણા ફાયદાઓ છે જો તમે કોઈ મનોવૈજ્ઞાનિક અશાંતિ જેમ કે કોઈ વધારે પડતો ભય ખરાબ સપનાઓ અથવા સ્થિર મન કે શરીર જેવી બાબતોથી પીડિત છો તો આ ધ્વનિઓ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે આ ત્રણ મૂળ ધ્વનિઓના ઉચ્ચારણ તમારા ફેફસાઓના ત્રણ ભાગને જુદી જુદી રીતે સક્રિય કરે છે જેને બદલે શરીરના મૂળ ત્રણ ભાગો નીચેના મધ્ય અને ઉપરનાને ક્રિયાશીલ કરે છે આ તમારા સુખી અસ્તિત્વ માટે અથવા એક આનંદપૂર્ણ અસ્તિત્વ માટે જરૂરી પાયો નાખે છે પલાઠી વાળીને બેસો તમારા હથેળીઓના અંદરના ભાગને ઉપર તરફ કરીને તમારી જાંગો ઉપર રાખો અભ્યાસ શરૂ કરતા પહેલા સૂચનાઓને ધ્યાનથી સાંભળો તમારા મોઢાને બરાબર ખોલીને ધ્વનિનો ઉચ્ચારણ કરો ધ્વનિમાં પૂરી રીતે શ્વાસને છોડો આપણે આને સાત વાર કરીશું પછી પોતાના હોઠને ગોળાકારમાં રાખીને ધ્વનિનું ઉચ્ચારણ કરો આ ધ્વનિમાં પૂરી રીતે શ્વાસને છોડો આને પણ આપણે સાત વાર કરીશું પછી તમારા મોઢાને બંધ કરીને ધ્વનિનું ઉચ્ચારણ કરો તમે સાત વાર નું ઉચ્ચારણ કરો આવું કરતી વખતે ધ્યાન રાખો કે કંપન શરીરના કયા ભાગમાં થઈ રહ્યા છે આ ધ્વનિ તમારી નાભીની પાસે ઓ ધ્વનિ પાસળીઓ ઉભેગી થાય છે તે બિંદુ ઉપર અને ઊંઘ ધ્વનિ તમારા ગળાના ખાડાની આજુબાજુમાં કંપન ઉત્પન્ન કરે છે ચાલો હવે સાથે મળીને આને કરીએ તમારી હથેળીઓને ઉપરની તરફ રાખીને કરોડરજ્જુને આરામદાયક સ્થિતિમાં સીધી રાખો કૃપા કરી તમારી આંખો બંધ કરો Uh... ဒီမိဒီမီဘိုး့ဒီမီဒီမီ تمہاری آنکھو کھولو